જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત કરવાનો જે મામલો સામે આવ્યો છે ત્યારે સુરતના જૈન સમાજના લોકો કલેક્ટર કચેરીએ ભેગા થયા. 200 થી 300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા. કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો. રાત્રિના સમયે શરૂ થયેલો આ વિરોધ હજી પણ યથાવત હોવાનું કેટલાક દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે. કલેક્ટર કચેરી ખાતે હાલ આ સમાજ ધરણા પર ઉતર્યો છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કેતન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. કેતન, જે રીતની આ ઘટના સામે આવી છે, જૈન સમાજના લોકો હાલ શું કહી રહ્યા છે અને કયા એવા તત્વો હતા કે જેને મૂર્તિઓને ખંડિત કરવાનું કામ કર્યું છે? જે પાવાગઢ ખાતે જે પૌરાણિક જૈન સમાજનું સમુદાયનું જે મંદિર હતું, મંદિરની અંદર રાખવામાં આવેલી મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ છે કે ગઈકાલે રાત્રિ સમયકાળ દરમિયાનથી જ આ જૈન સમાજની અંદર એક વિરોધનો સ્વરૂપ જોવા મળી રહ્યો છે ને શાંતિપૂર્ણ માહોલની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજના અગ્રગણીઓ તેમજ જૈન સમાજના મહારાજ સ્વામીઓ મધ્યરાત્રિથી કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપીને માંગ કરી રહ્યા છે કે જે અસામાજિક તત્વોએ જે આ મૂર્તિને ખંડિત કરી છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં લેવાય એ બાબતની આ માંગ કરી રહ્યા છે. એ જૈન સમુદાયના મહારાજ સ્વામી છે, તેમની સાથે વાતો કરીશું. જે જૈન સમાજમાં વિરોધનો સૂર જાગ્યો છે, મૂર્તિ ખંડિત કરી છે, શું માંગ છે, શું કહેશો? અમારી માંગ એવી છે, મહામહિમ જૈન તીર્થંકરોની મૂર્તિઓને જે રીતે ચલિત ઉચ્ચલિતને ઉખાડી દેવામાં આવી, ફેંકી દેવામાં આવી, કચરાની જેમ ફેંકવામાં આવી, ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા, આપ જોઈ શકો છો. આ મહામહિમ જૈન તીર્થંકર આ રીતે બિરાજમાન હતા, આ પહેલાંનું છે અને આ આજની દશા છે. અમારી માંગણી એટલી છે, ગુનાખોર તત્વોને કડકમાં કડક સજા થાય. નંબર 2, મહામહિમ જૈન તીર્થંકરોને એમની ગરિમા અને ગૌરવની સાથે પુનઃ એ જગ્યાએ પ્રતિષ્ઠિત કરવામાં આવે, એ જગ્યાએ સન્માન અને સલામતીની વ્યવસ્થા, એ જગ્યાએ પૂજા અર્ચનાની વ્યવસ્થા એ જૈન સમાજને સોંપવામાં આવે. પરાપૂર્વથી અમારી ધરોહર રહી છે અને અમે ક્યાંય નડતા નથી કે વચ્ચે આવે એમ નથી. માત્ર દ્વેષ ભાવથી આટલું હિચકારું કૃત્ય, આનાથી અમારી લાગણી ઘણી દુભાઈ છે. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી અમારે અહીંયાથી ઊભા થવું નથી. ગૃહમંત્રીને રજૂઆત કરી છે, એમને પણ રજૂઆત કરેલી છે અને એ પણ પ્રયાસ કરી રહ્યા છે. અમારી અડગ માંગ આટલી જ છે કે ગમે તેવું પદ હોય, ગમે તેવું કદ હોય, જો ભારતની અંદર ન્યાયતંત્ર આજે પણ સાબુત હોય તો આ કૃત્ય બદલ એમને સજા થવી જ જોઈએ. અને જૈન સમાજ જે આટલી દેશ સેવા કર્યા પછી 1000 વર્ષનો ઇતિહાસ તમે જોઈ લો, એમનું જે યોગદાન છે, એમનું જે પરાપૂર્વથી યોગદાન, ગુજરાતમાં રાજ્યની સ્થાપના માટેનું યોગદાન, આગળ વધીને એમનું જે યોગદાન દેશના આઝાદીના ઇતિહાસની અંદર છે, આજે પણ ભારતના કોઈ પણ ખૂણે કોઈ આપત્તિ આવે પહેલા દોડનારા જૈનો હોય છે. એમને કોઈ બીજા લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, અમે આપવાવાળા છીએ અને અમારે ન્યાય માટે આ રીતે વારંવાર રસ્તા પર આવવું પડે, આ હરગિજ ચાલી ના શકે. આ માત્ર અમારું અપમાન નથી, આ દેશના ન્યાયતંત્રનું પણ અપમાન છે, ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે. આની સામે જલ્દીથી કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. વહીવટીતંત્ર તરફથી કયા પ્રકારના આશ્વાસનો આપવામાં આવી રહ્યા? વહીવટીતંત્ર જે ત્યાં વહીવટ કરે છે એમના તરફથી એવી રજૂઆત હાલ કરવામાં આવી છે કે જૈન અગ્રણીના કહેવાથી આ રીતે મૂર્તિઓની સાથે અપમાનજનક અને તોડફોડજનક એવો વ્યવહાર કરવામાં આવ્યો છે, જે બિલકુલ ગળે ઉતરે એવો નથી, જેના કોઈ પુરાવા નથી, જેના કોઈ એવા નામ નથી, અને આવા જવાબથી અમારા આઘાત ઓર વધી ગયા છે. જૈન સમાજના મહારાજ સ્વામી, જૈન સમાજના અગ્રગણ્ય પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. પાવાગઢની અંદર મૂર્તિ ખંડિત થઈ છે, શું કહેશો વિરોધ પ્રદર્શન જૈન સમાજ દ્વારા? તમામે તમામ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો અને સરતના તમામ સંઘો બિરાજમાન છે. પાયક કરીને 800 વર્ષથી પણ જૂનું જૈન શાસનનું અલંકિત અને અલંકારિક થાય એવું અદ્ભુત પાવાગઢ મહાતીર્થની અંદર
કોઈક અનિષ્ટ તત્વોએ પરમ તારક પરમાત્માને અને પગથિયાને અને આજુબાજુને નષ્ટ કરવાનું જે ભયાનક કૃત્ય કર્યું છે, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી આમાંથી જો સત્વરે પગલાં લેશે, નહીં તો દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ક્યાં તો રાષ્ટ્રપતિને પણ આની જાણ કરવામાં આવશે. આ જૈન શાસનના ભયાનક કૃત્યને કોઈ પણ હિસાબે ન્યાય તપાસ થઈ અને તમામે તમામ અનિષ્ટ તત્વોને નાબૂદ કરવા માટે સત્વરે ન્યાય આપવા માટે જૈન સમાજ સત્વરે ઊભો છે. ઇતિહાસના સુવર્ણ અક્ષરે તમે આંખ ખોલીને જોશો તો સમગ્ર જૈનો ભારતની અંદર અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. આના માટે જ રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને નિવેદન કરું છું કે જૈન શાસનનું આવું અદ્ભુત તીર્થની બચાવવા માટેની તમને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને આનું સત્વરે પગલાં લેજો. સમગ્ર આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો અને સંઘો અત્યારે અહીંયા જ છે. જ્યાં સુધી પણ આના કડકમાં કડક પગલાં નહીં લે તો પૂજ્ય આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતો અહીંયાથી કોઈ પણ જગ્યાએ વિહાર કરવાની ના. કેતન, માહિતી મેળવીશું પાવાગઢ, પાવાગઢ ખાતેથી ખાસ અશોકભાઈ ટ્રસ્ટી અમારી સાથે અહીંયા જોડાયા છે. અશોકજી, જે રીતનું આ કૃત્ય કરવામાં આવ્યું છે, જૈન સમાજ અત્યારે પોતાની માંગ સાથે અડગ છે, શું કહેવું છે આ ઘટનાને લઈને આપનું? બેન, એક તો શબ્દ, આવું કોઈ કૃત્ય શબ્દ નથી, આ એક સમજફેર છે. અમારા ત્યાં અમારા એક જૂના પગથિયા હતા મંદિરમાં આવવાના, એ મંદિરના પગથિયા ઉપર એક એક પગથિયું ચડીએ ત્યાં પાંચ સાત આવી કોઈ મૂર્તિ હતી, જેની અમારે ઘણા વખત પહેલા ચર્ચા થઈ હતી. જે પગથિયામાં હતી એ વાત સાચી છે, બનાયા એટલે જગ્યા ડેડ થઈ ગઈ, એનો કોઈ ઉપયોગ નતો અને ત્યાં ગંદકી પણ થતી હતી. ઘણા વખત પહેલા એમને કીધું હતું કે તમે તમારે જોઈતી હોય તો લઈ જાઓ. અને હમણાં થોડા દિવસ પહેલા એમને એક એમણે આવીને કીધું અમારા મેનેજરને કે આ મૂર્તિ અમારે કઢાઈ રાખજો તમે, કારણ કે તમારે મંદિરના કારીગરો છે અત્યારે, એ લોકો સારી રીતે કાઢી શકશે. એટલે અમે એમના કહેવાથી જ કાઢી અને બાજુમાં મૂકીને એમને જણાવ્યું કે તમારી મૂર્તિઓ અમે કાઢી રાખી છે, તમે લઈ જજો. પરંતુ સમાવ એ નથી થયું અને એમની ઈચ્છા છે કે ના, અમારે આવી કાઢવી નથી, તો અમે તો ફરીથી ત્યાં મૂકી દેવા માટે તૈયાર છીએ. અમને તો પહેલા પણ નડતી નથી અને અમારો કોઈ વિવાદ નથી, અમે તો બધા સાથે રહીને કામ કરીએ છીએ. આવતીકાલે એમના અગ્રણીઓ અમારા ત્યાં આવવાના છે, અમારા પ્રમુખ, હું, અમે બધા એમની સાથે બેસી ચર્ચા પણ કરીશું. છે, મને ખબર નથી. મારો પક્ષ છે કે અમને મૂર્તિ નડતી નથી, અમે તો ફરીથી ત્યાં એ પગથિયામાં પ્રસ્થાપિત કરી દઈશું. અને નંબર ટુ, જો અગ્રણીઓ એમ કે અમારે લઈ જવી છે એથી, કારણ કે ત્યાં કોઈ આવતું નથી, અને લઈ જવી તો અમે આપી દેવાય તૈયાર છીએ. અમે મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે, તમે ખંડિત મૂર્તિઓને સ્થાપિત કરવાની વાત કરો છો? બેન, આ બધી મૂર્તિઓ કોઈ પૂજામાં નથી. આ વર્ષોથી મારા જન્મ પહેલાની આ મૂર્તિઓ ત્યાં પગથિયામાં કોઈકે મૂકી રાખી હતી. એમાંથી એક મૂર્તિને કાઢતી વખતે, એક પથ્થરને કાઢતી વખતે એમાં ક્યાંક ખંડિત થયું છે, બાકીની બધી મૂર્તિઓ સારી રીતે જ કાઢેલી છે અને પ્રોફેશનલ માણસે જ કાઢેલી છે. કોઈ ગમે તે માણસે કાઢેલી નથી. પ્રોફેશનલ માણસે કાઢેલી હોય તો આજે તસવીરો સામે આવે છે કે આટલું બધું તોડફોડ થયું છે. આવું બને તોડફોડ નથી, એ તોડફોડ ના કહેવાય બેન. એને અમે ત્યાંથી કાઢી છે, જગ્યા નાની હોય એટલે બધી ત્યાં અત્યારે એ રીતે ગોઠવી હોય, પછી ત્યારે એને લઈ જવાની, ત્યારે એને નીચે પગથિયામાંથી નીચે ઉતારી આપે, એ લોકો લઈ જઈ શકે એવી ધારણા હતી. પરંતુ જે ભાઈ છે એમણે કીધું કે ના, અમારે નથી લઈ જવી, એ વિષય ચર્ચાનો બદલાઈ ગયો. અમારે વાત થઈ ગઈ છે, અમારા પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે, એ લોકોને પાછી મૂકવી હોય તો અમને વાંધો નથી. એટલે અહીંયા વિવાદ પૂરો થઈ જાય છે. અશોકભાઈ, મારો પ્રશ્ન જે છે કે આટલી બધી હાલતમાં નાની અમથી ખંડિત નથી થઈ, આખી મૂર્તિ તૂટી ગઈ છે અહીંયા, તમે એવી મૂર્તિને સ્થાપિત કરવાની વાત કરીને સ્વબચાવ કરો છો? બીજી ઘણી બધી મૂર્તિ છે એમાં, જે સારી રીતે કાઢી છે એનું પર ધ્યાન આપવું જોઈએ. એ પથ્થર નબળો હશે. મેં કારીગરને પૂછ્યું કે આ મૂર્તિ કેમ થઈ, મને કહે સાહેબ આ મૂર્તિ છે ને એનો પથ્થર બહુ જ નબળો હતો, માટે સહેજ ધક્કો લાગ્યો અને ખંડિત થઈ છે, એના માટે એને પણ દુઃખ છે, મને પણ છે.
કારણ કે આવું ના થવું જોઈએ. તમે એમ કીધું કે આ મૂર્તિઓ આ રીતે પડેલી હતી, પૂજાતી પણ નથી, પણ અહીંયા તો જે મારા સાહેબોના નિવેદન આવે છે તો એવું કહે છે કે આ મૂર્તિઓ પૂજાતી હતી. બંનેમાં ફરક છે, બંનેના નિવેદનમાં ફરક છે. એમના 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 નિવેદન એમના હશે. મેં વર્ષોથી નથી જોયું ત્યાં કોઈને પૂજા કરતા. એટલે તમે એવું કહેવા માંગો છો કે જૈન સમાજના સાધુઓ અગ્રણીઓ ખોટું બોલી રહ્યા છે, બરાબર? નહીં બેન, હું કોઈને ખોટા બોલ સાબિત કરવા નથી નીકળ્યો, પરંતુ એ જે જૂની સીડી છે અમારા મંદિરમાં આવવાની, એને તો ઘણા વખતથી મેં જ તાળું મારી દીધેલું છે. ત્યાંથી કોઈ અવર જવર પણ નથી, અને ફક્ત ધમકી જ થાય છે. તો કઈ રીતે આ થયું મને ખબર નથી. એમણે માગીને અમે તો કાઢી આપી છે અને વિવાદ ઉભો કર્યો છે. આપ તો ટ્રસ્ટી છો અને ટ્રસ્ટીની પરવાનગી વગર અંદર કઈ જ ના થાય. તમે એવું કહો છો કે મને ખબર નથી. પણ મને કીધું ને એમના માણસ જે કિરણભાઈ અમારા મેનેજરને મળી ગયા ને, એમણે કીધું કે મામા આવે, અશોકભાઈ આવે, એટલે એમને કહેજો અમને તાળી આપે, એટલે અમે લઈ જઈશું. માટે કાઢવામાં આવી છે. હો અશોકભાઈ, નમસ્તે બેન, જય માતાજી. અશોકભાઈ, ટ્રસ્ટી જે પાવાગઢ મંદિરના છે તેઓનું નિવેદન છે કે આ મૂર્તિઓ અમને કાઢવાનું કહેવામાં આવ્યું હતું. અને એક બીજી બાજુ જૈન સમાજના જે મહારાજ સાહેબ છે, જે અગ્રણીઓ છે, તેઓ એવું કહી રહ્યા છે કે આ મૂર્તિ વર્ષોથી ત્યાં સ્થાપિત હતી, પૂજાતી હતી. આ મૂર્તિઓ કઈ રીતે આને ખંડિત કરવામાં આવી, બહાર કાઢવામાં આવી તેની કોઈ જાણ નથી, એટલે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે. બંનેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક બાજુ ટ્રસ્ટી કહી રહ્યા છે કે આ મૂર્તિઓને અમને હટાવવાની વાત કહેવામાં આવી હતી, આ મૂર્તિઓ અમે લઈ જઈશું એવી વાત કરવામાં આવી હતી. અને બીજી બાજુ જૈન સમાજના જે મહારાજ સાહેબ અગ્રણીઓના નિવેદન આવ્યા છે કે આને ખોટી રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.